दर वर्षे राजकोट महानगरपालिका द्वारा प्री मॉन्सून कामगीरीनी वातो करवामां आवती होय छे, परंतु ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો એવું બતાવી રહ્યા છે કે કામગીરી કાં તો થતી નથી અને કાં તો કામગીરીનો એક પ્રકારનો દેખાડો છે તે કરવામાં આવી રહ્યો છે। માધાપર ચોકડી પર આ જ પ્રકારની સ્થિતિ છે અને આમ તો જોઈએ તો સમગ્ર રાજકોટની અંદર અને તેમાં પણ જ્યારે 150 ફૂટ રિંગ રોડની વાત હોય ત્યારે આ સમગ્ર BRTS રૂટ પર પણ ખૂબ જ પાણી ભરાતું હોય છે અને અનેક લોકો હાલાકીનો સામનો કરતા હોય છે। ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો, અત્યારે સ્પીપા પાસેથી અમે લોકો આગળ જઈ રહ્યા છીએ અને આપ જોઈ શકો કે જે બાળકો અત્યારે સાયકલ લઈને નીકળ્યા છે, કદાચ ગોઠણ સુધીનું આ પાણી છે તે જોવા મળી રહ્યું છે। અને એક પ્રકારે રાજકોટમાં પડેલા જે છેલ્લા 24 કલાકમાં અને ખાસ કરીને આજે સવારથી જે વરસાદ શરૂ થયો છે તેની અંદર 5 ઇંચ જેટલો, 5 ઇંચથી વધારે જેટલો વરસાદ છે તે અત્યારે પડ્યો છે। અને ત્યારબાદ ફક્ત આટલા વરસાદની અંદર જ રાજકોટની જે આ સ્થિતિ છે તે અમે અમારા ફેસબુક લાઈવના માધ્યમથી આપને અત્યારે જણાવી રહ્યા છીએ। તમામ દર્શકોને વિનંતી કે વધુમાં વધુ લોકો સુધી અમારું ફેસબુક લાઈવનો વિડીયો શેર કરશો, જેથી કરીને કઈ પ્રકારની સ્થિતિ છે અને વિવિધ વિસ્તારોમાં કેટલા પાણી ભરાયા છે તે આ લાઈવ દ્રશ્યો તેઓ પણ જોઈ શકે। જામનગર રોડ પર આપ આ દ્રશ્યો છે તે જોઈ શકો છો। અમે લોકો માધાપર ચોકડી તરફ એરપોર્ટથી આગળ વધ્યા છીએ અને માધાપર ચોકડી નજીક અમે લોકો પહોંચવા આવ્યા છીએ ત્યારે આ લાઈવ દ્રશ્યો ગુજરાત મિરરના ફેસબુક લાઈવના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો। અમે હમણાં